જામનગરમાં 1 કરોડના સોનાના દાગીનાની થઈ ચોરી. આનંદ સોસાયટીના રહેણાંક વિસ્તારોમાં તસ્કરોએ કરી રાત્રે ચોરી. રાત્રે પરિવાર નિંદ્રામાં હતો અને તસ્કરો ચોરી કરી ગયા. 5 ભાઈઓના સંયુક્ત દાગીનાની થઈ ચોરી. જામનગરમાં નવા ગામ ગેડ ગામે આવેલ આનંદ સોસાયટી વિસ્તારમાં રહેતા અને ખાનગી સિક્યુરિટીના સંચાલકના રહેણાંક મકાનને ગઈરાત્રે કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું અને મકાનના તારા તોડી અંદર પ્રવેશ કરી અંદર રહેલી તિજોરીમાંથી 100 તોલા સોનાના દાગીનાને ઉઠાંતરી કરી લઈ ગયાનો કિસ્સો સામે આવતા ભારે સનસનાટી મચી ગઈ છે. પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે અને તસ્કરોને પકડવા ધમધમાટ શરૂ કરી દીધો છે. મકાન માલિકનો પરિવાર 2 માળના મકાનમાં ઉપર રહે છે, જ્યારે માતા પિતા નીચે રહેતા હતા. દરમિયાન માતાનું મૃત્યુ થવાથી બધા રહેણાંકના તારા તોડી અંદર પ્રવેશ મેળવી લીધો હતો અને હાથફેરો કર્યો હતો. કોઈ જાણભેદુ તસ્કરોનું કારસ્થાન હોવાનું અનુમાન લગાવી પોલીસે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આસપાસ વિસ્તારના સીસીટીવી કેમેરાઓ પણ તપાસવાનું શરૂ કરી દેવાયું છે. તસ્કરોએ અન્ય કોઈ કબાટ કે ચીજવસ્તુને અડ્યા વિના માત્ર તિજોરી તોડી નાખી હતી અને તેમાં રાખવામાં આવેલી 5 ભાઈઓના પરિવારને સંયુક્ત મિલકત પૈકીના 100 તોલા સોનાના દાગીનાની ચોરી કરી લઈ ગયા હતા. રાત્રિના 11 વાગે આફતાબભાઈની નીચે બાથરૂમ કરવા આવ્યા હતા ત્યારે દરવાજા વગેરે સહી સલામત હતા. ત્યાર પછી સવારે 7 વાગે ઊઠીને નિરીક્ષણ કરતા દરવાજાનું તારું અને અંદર તિજોરી ખાલી ખમ જોવા મળતા, જેથી તુરંત જ પોલીસનો સંપર્ક કર્યો હતો, જેથી LCB, SOG અને CTB ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હર્ષલ ખંદડીયા, ZSTV, જામનગર.